યસ મિત્રો કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરી છે અત્યારના વાગ વાગ્યા છે 7:15 સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે ગુડ મોર્નિંગ બન ગુડ મોર્નિંગ સિલ્કી ગુડ મોર્નિંગ અત્યારે અમે લોકો મળીશી ગર્વ મનભાઈને સ્કૂલે મેલીને જઈશી મારા શોરૂમ પર તો કન્ટિન્યુ રહેજો આ વિડીયોને આખો દિવસની જર્ની બતાવશું લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશી માય હોમ માય શોરૂમ મિત્રો અત્યારે પહોંચી ગયો છું શોરૂમ પર અને હવે શોરૂમ ખોલીશ અને પછી સાફસૂફ કરશો અને ભગવાનના દીવાબત્તી કરશો તો મળીશ શોરૂમ અંદર તો દોસ્તો આવી ગયો છું શોરૂમ પર થોડીક વાર રવિભાઈ આવશે સાફસૂફ કરશે ત્યાં ભગવાનના દીવાબત્તી કરી લઈએ આપણે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે હું બનાવી રહી છું ચણિયામાં પટ્ટો મૂકવાનો છે બ્લેક કલરનો ચણિયો સેવો છું તેમાં તો આપણે પટ્ટો તૈયાર કર્યો છે તો આ રીતનો બેલ્ટ તૈયાર કરીને પછી નીચે કેનવાસનો પટ્ટો મૂકશું તો આખો ચણિયો રેડી થઈ જશે નીચે બેલ્ટવાળો તો હું તમને બતાવીશ કેવો થયો છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ચાલો મિત્રો અત્યારે 9 વાગી ગયા છે બપોરના 12 અને અમારા મનભાઈ આવી ગયા છે અને આપણે મોટી મોટી બગાસો આવે જોઈ લ્યો આવ્યા ભેગા લંચ બોક્સમાં શું લઈ ગયો તો ભૂંગળી તળેલી લઈ ગયો તો ટીચર ખીજાતા નથી ઘરનો જ નાસ્તો લઈ આવો એમ નથી કહેતા આ ઘરનો હે અમારા શિયાબેન રહ્યા છે ગુરુવાર તો શિયાબેન બનાવી રહ્યા છે ચેવડો આવો ને તો ચાલો મિત્રો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવામાં છે બટેટાનું શાક દહીં રોટલી અને ચેવડો શાક કઈ રોટલી દહીં લઈને બેઠા છે અમારા મનભાઈ ને આજે મસ્ત મજાનો ચેવડો બનાવ્યો છે ને શિયાબેન જોઈ લો ભેળ લઈને બેઠા છે જો બેને ખાવાની સ્ટાઈલ જોઈ લો હેઠું કોઈ બેહી જ ન થતો મારે એટલે ચડી ચડીને ખાવા વાળા છે તો ચાલો મિત્રો જમવા જમવું હોય તો આવી જાઓ નકર સૌ સૌની ઘરે જમી લેજો તો ચાલો મિત્રો અત્યારે 9 વાગી ગયા છે 5:30 જેવો ટાઈમ થવા આવ્યો છે અને આજે માર્કેટમાં શાક લેવા જવાનું છે કારણ કે આજે કાંઈ શાક નથી અને રેકડીમાં ભાવ છે ટમેટાનો 50 રૂપિયા અને માર્કેટમાં ભાવ છે 25 રૂપિયા તો આખો 25 રૂપિયાનો ગાળો છે તો આજે જઈશું આપણે તરાહારની માર્કેટમાં તો ચાલો મિત્રો માર્કેટમાંથી શાક લઈ આવીને આવીને બતાવીશ શું લઈ આવું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હેલો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 7:45 અને આપણે શાક લેવા ગયા હતા તો શાક લઈને આવી ગયા પછી શાક ધોયું અને આપણે શાકમાંથી વાલ લીધા હતા તો તે ફૂલવા બારે વહી ગયા હતા તો હવે આપણે અંદર આવ્યા છીએ તો ચાલો શાક શું લીધું છે આજે હું તમને બતાવીશ આ છે વાલ મરચા છે ગુવાર છે દૂધી છે મસ્ત મજાના કોણા કોણા ને ઘીસોડા લીધા છે ને કે તુરિયા ને ટમેટા છે ચોરા ફ્લાવર આ છે ભીંડો ને રીંગણા ને મસ્ત મજાની સિઝનની પેલી કેરી પણ લીધી છે આપણે તો આ છે કેરી તો ચાલો અત્યારે શાકમાં બનાવવાનું છે ઘીસોડાનું શાક અને કેરીની કચુંબર બનાવશું જે જગદીશને બહુ જ ભાવે છે અને બધું શાક ભરી દેશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હાલો દોસ્તો કેમ છો બધા મજામાં અત્યારે વાગવા આવ્યા છે 7:45 અને શોરૂમેથી આવી ગયો છું અને બાળકો રમી રહ્યા છે શેરીમાં તો ચાલો બાબા તો બાળકો ક્રિકેટ રમી રહ્યા છે ને કિચનમાં આપણે પાછા જાશું બને મેડમ ખીસોડાનું શાક રોટલી ભાખરી ભૂખ નથી લાગી કેમ નથી લાગતી કઈ સમજાતું નથી
અને પાછળ અમારા બેનને કાલે છે સાયન્સનું પેપર એટલે કે વિજ્ઞાનનું પેપર. મારો વિજ્ઞાન ફેવરિટ હતો, મારે સમાજનું છે. ઓકે, સમાજનું પેપર છે, સોશિયલનું કાંઈ વાંધો નહીં, જેનું પેપર હોય એનું સારું જાય એવી શુભકામના બધા વિદ્યાર્થીઓને. તો થોડીક વાર આઠ વાગે જમી, હા તો જમી લઈ. ઓકે, ભૂખ નથી લાગી પણ પરિવારના બધા સદસ્યોનું વિચારવું પડે મારે, તો ચાલો અમે જમવા બેસીશું. તો મિત્રો, એક નવું એક્સપેરિમેન્ટ કર્યું છે, કોમેન્ટ કરો આ શું વસ્તુ છે, તમે જાણો આની કોમેન્ટ કરજો, વિડીયો જોવે કે આ શું બન્યું છે. કોમેન્ટ કરતાં ન વળતું હોય તો સેક્શનમાં જજો એટલે કોમેન્ટનો ઓપ્શન આવશે. અને આ ખાલી ડીશ છે, આ શેનું શાક છે મેડમ? ઈસોડા. ઈસોડાનું શાક છે ને, મનભાઈ પ્લે કરીને આવી ગયા છે. હા બોલો. આપણે વાગતા જ નથી આવડતી, આપણે ગમે તેવી લઈ દઈશું ને ભાઈ, સાયકલ લઈ દઈશું. પણ તમારે પહેલા એક્ઝામ પતી જાય પછી. એ છાશ છે, છાશ બહુ પીવાની ઈચ્છા નથી. અને આ છે ગ્લાસ, અને ભાખરી છે બળેલી થોડીક. કેટલા વર? હા તું દહ વરણ નથી થયું હજી, દહ વરા થઈ ગયા, દહ વરણ થઈ ગયો. તું જઈનમાં તો એ સાયકલ લઈ દીધી, એડવાન્સ લઈ રાખી હતી, તું આવવાનું નક્કી જતો અમારે. હે, મારે 10 વર્ષ સાયકલ થઈ ગઈ, એના પૂરા 10 વર્ષ નથી થયા. એનો જન્મ 2015 છે એપ્રોક્સ, એટલે આજે 9 વર્ષ. હું 9મું વર્ષ ચાલુ છે ભાઈનું, પણ 9મા વર્ષમાં એટલું વાંદરી પાના સારા કર. ક્યાં ટીંગાડો તો પેન? જેટલા થયા પણ કમેન્ટ કરો કે ચેન્જ કરવી છે આપણે મિત્રો. મજાક મસ્તી હોય છે, કમેન્ટ કરજો કે આવું સાઈક ના થાય. અને તમારે ક્યારેય પાકું પાકું લઈ જશે. ઓકે, તો જમવામાં છે આજે શેનું શાક છે? પુરિયાનું શાક છે, અને ઘઉંની ભાખરી છે. આ છે, કોમેન્ટ કરજો મિત્રો, આનું અત્યારે નામ નથી દેતો મારા વાઈફે તો. અને આ છે ગાજરનો સંભારો, કેરીનો, પપૈયાના સંભારા. જમી લઈશી જઈમાં પછી મેડમને સીવવાનું હશે તો સીવશે, અમે લોકો સોફા ઉપર પૂછું. તો મિત્રો ચાલો જમવા મારી ઘરે. સીરું કોઈ તો ભાઈ. હલો મિત્રો, અત્યારે વાગ્યા છે કેટલા? શું કરવાનું મારે? તમારે પોણા બે ઇંચ પોઈન્ટ કરવાના. કેમ પોણા બે ઇંચ? જો આ લીટી રહી ને, હમ, અને આ આ મોટી લીટી પોણા બે કહેવાય. હમ, આમ, હમ, તો આવું હવે આખો દીધો ધંધા ઉપર આપણે હોય તો ઘરે આવ્યા તો મેડમ એમ કહે છે કયું કરવાની, પણ ન કરું તો મારે કાપવી કેમ? આવડી ટેપ નથી મોટી, પટી માપવાની. પોણા બે ક્યાં થાય તમારી? લાવો, અમારી ભાષામાં પોણા બે અલગ થાય, લાવો જો. કયું પોણા બે ગણો? બીજો લીધો ને મોટા પછી. તો તમારે અમારે કઈ વેરિએશન છે ને, સેમ જ હોય. તો ચાલો મિત્રો, મેડમને મપાવશું અને આપણા કિલોમીટર ઈ માપે છે.